બગસરા નગરપાલિકાને સ્વચ્છતા સંરક્ષણ 2019 અન્વયે રાષ્ટ્રપતિ દ્વારા સ્વચ્છ બગસરા નગરપાલિકાને રાષ્ટ્રપતિ એવોર્ડ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ છે, ત્યારે ગુજરાતભરની 25 થી 50 હજાર ક વર્ગની નગરપાલિકાઓમાંથી બગસરા શ્રેષ્ઠ એવોર્ડ મળતા આનંદની લાગણી ફેલાયેલ છે. અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અન્વયે રાષ્ટ્રપતિ એવોર્ડ બગસરા નગરપાલિકાને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના વરદ હસ્તે નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડિયા અને ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીને અર્પણ કરવામાં આવેલ, ત્યારે હાલ સ્વચ્છતા ઝુંબેશ અભિયાન અંતર્ગત સ્વચ્છ બગસરા નગરપાલિકાને શ્રેષ્ઠ સફાઈનો એવોર્ડ મળેલ છે. ત્યારે હાલ ગુજરાતભરની 25 થી 50 હજાર વર્ગની નગરપાલિકાથી બગસરા શ્રેષ્ઠ શહેર રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરવામાં આવેલ, જે અન્વયે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્વારા બગસરા નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાઠર અને ઉપપ્રમુખ નીતેનભાઈ દોડિયા, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીને શ્રેષ્ઠ સફાઈ એવોર્ડ એનાયત કરવામાં આવતા નગરપાલિકાના કર્મચારીઓ સહિત શહેરભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નીતેશ દોડિયા, ઉપપ્રમુખ બગસરા નગરપાલિકા. આપને આજે જે એવોર્ડ મળ્યો એ વિશે થોડી માહિતી આપો. બગસરા નગરપાલિકાને ગુજરાતભરની 25 થી 50 હજારની ક વર્ગની નગરપાલિકાઓમાં પ્રથમ નંબર મળેલ છે અને આજરોજ દિલ્હી મુકામે માનનીય મહામહિમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે બગસરા નગરપાલિકાને એવોર્ડ મળેલ છે. આ એવોર્ડ સ્વીકારતા બગસરા વતી ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. આ એવોર્ડ એ માત્ર બગસરા નગરપાલિકાને નહીં, પરંતુ આ એવોર્ડના સાચા હકદાર બગસરાની જનતા છે, બગસરાના સફાઈ કર્મીઓ છે કે જેમણે રાત દિવસ જોયા વગર આ એવોર્ડ મેળવવામાં જે મહેનત કરી છે, આ તકે એમને અભિનંદન આપું છું. અને ખાસ કરીને નગરપાલિકાના કર્મચારીગણ, સેનિટેશન વિભાગ સહિતના જે કર્મચારીઓ હતા, એમણે પણ રાત દિવસ જોયા વગર જે મહેનત કરી છે અને એના પરિણામે બગસરા આજે સ્વચ્છ દેખાઈ રહ્યું છે, બગસરા સુંદર દેખાઈ રહ્યું છે, એની પાછળ સૌ લોકોનો સહયોગ છે. આ એવોર્ડ સ્વીકારતા અમને ખૂબ હર્ષની લાગણી થાય છે અને આવનારા દિવસોમાં બગસરાને વિશેષ વધુમાં વધુ સુંદર બનાવવા માટે ટીમ બગસરા નગરપાલિકા કાર્યરત રહેશે. અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.